विश्व हिंदू परिषद द्वारा कलेक्टर कचेरी खाते जई आवेदन पत्र पाठवी रजूआत करवामां आवी हती। वडोदरा जिल्लामां आवनार दिवसमां ज्यारे महाशिवरात्रिनो उत्सव आवी रह्यो होय त्यारे तेने ध्यानमां राखीने कायावरोहण तथा मधोवरमां भव्य शिवरात्रि उत्सव एटले मेळो योजातो होय छे, त्यारे आ मेळामां विधर्मी लोको પોતાના લારી ગલ્લા અથવા પથારા અથવા ચકડોળ તેઓના વગેરે વસ્તુઓ પ્રવેશ માટે પરવાનગી આપવી નહીં તે રજૂઆતને લઈ આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। હા જી, જય શ્રી રામ। આજરોજ મેં કલેક્ટર ઓફિસે આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદથી આવેદનપત્ર આપવા માટે। આવનાર સમયમાં ભગવાન અમારા આરાધ્ય દેવ શ્રી ભોળાનાથ શ્રી શંકરનો જે મહાશિવરાત્રિ પર્વ છે એ મહાશિવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાની અંદર ડભોઈ તાલુકાનું કાયોરણ ગામ છે જે અતિ પ્રાચીન ભવ્ય મંદિર આવેલું છે ત્યાં ભવ્ય શિવરાત્રિ મહોત્સવ ઉજવાતો હોય છે અને મેળાનું આયોજન થતું હોય છે। તદઉપરાંત વાઘોડિયા તાલુકાની અંદર માળોદર ગામમાં પણ અતિ પ્રાચીન અને ભવ્ય મેળોનું આયોજન થતું હોય છે। એ મેળાઓની અંદર ક્યાંક ને ક્યાંક વિધર્મીઓ પોતાના લારી ગલ્લા દુકાનો લઈને બેસતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અમારી હિન્દુ બહેન દીકરીઓને પણ ટાર્ગેટ કરતા હોય છે। એને લઈને અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મેળાઓની અંદર એમણે વિધર્મીઓ જે બેન હિન્દુ છે એમને ક્યાંય પણ લારી ગલ્લા પથારા કે ચકડોળના પ્રવેશ મળવો જોઈએ નહીં, એના માટે અમે ખાસ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। બીજું કે એ લોકો ત્યાં અમારા બજરંગદળના કાર્યકર્તા પણ અમારા જે 200 છોકરાઓની ટીમ ત્યાં ફરતી જશે અને એનો જવાબ પણ આપવા માટે, જો એ લોકો સમજે નહીં અમને શાનમાં તો એનો જવાબ પણ અમે આપવા માટે તૈયાર છે। અમારું મુખ્ય એક સૂત્ર છે જે જો ન હમારે રામ કા વો ન હમારે કામ કા, જે બિન હિન્દુ જે મુસ્લિમ વિરોધ મુસ્લિમ છે વિધર્મી છે એ જે હિન્દુ નથી એવા લોકોને અમે એમની શાન ઠેકાણે લાવવા માગીએ છીએ, કેમ કે તે લોકોએ ભગવાન અત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાનું મંદિર ભવ્ય મંદિર બન્યું છે એનું ક્યાંક ને ક્યાંક એમના પેટમાં તેલ રેડાયું છે, એટલે એ લોકો અવારનવાર ક્યાંક ને ક્યાંક અમારા હિન્દુ કેન્દ્રો છે આસ્થા કેન્દ્રો છે ધાર્મિક જુલુસ છે એના પર હુમલો કરતા હોય છે। અત્યારે તાજેતરમાં જ વડુમાં પણ એમને ભગવાન રામલલાની ભવ્ય શોભાયાત્રા ઉપર હુમલો કર્યો છે। ત્યારબાદ મંજુસરમાં ગણેશ વિસર્જન યાત્રા ઉપર ગણેશની યાત્રા ઉપર પથ્થરમારો કરી હુમલો ઉપર કર્યો હતો એનો જવાબ પણ અત્યારે કાર્યકર્તા આપી રહ્યા છે। હવે એ સમય આવી ગયો છે કે હવે એ જે પીઠ પાછળ ઘા કરે છે પીઠ પાછળ ઘા કરવાને એમનો સમય ગયો છે। હવે એમને તાકાત હોય તો હિન્દુઓની સામી છાતે આવીને ઘા કરી જુએ તો એમને ઈંટનો જવાબ પથ્થરથી મળશે અને એમને જવાબ આપવાની તાકાત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકર્તાઓ પૂરેપૂરી બતાવી રહ્યા છે। એમનામાં તાકાત હોય તો સામી છાતે આવી જુએ। જય શ્રી રામ, જય શ્રી રામ, હરે હરે મહાદેવ, દેશ કબલ, બજરંગદળ। વિનોદસિંહ પરમાર, વડોદરા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી।